રાજપીપળાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે વેક્સિનેશન મહાઅભિયાન કેન્દ્રની શરૂઆત સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે નર્મદા જિલ્લામાં 40 સ્થળોએ વેક્સિનેશન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત રાજપીપળાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં વેક્સિનેશન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડીએ શાહ તથા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ સહિતના રાજકીય તેમજ વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા જિલ્લામાં પણ કોવિડ-19 વેક્સિન અભિયાન આજે પ્રારંભ થયો છે. આજે રાજપીપળા અર્બન સેન્ટર પર હું તથા કલેક્ટર સાહેબ, નગરપાલિકાના પ્રમુખ, અન્ય અગ્રણીની હાજરીનો પ્રારંભ કરાયો છે. બાકીના અલગ અલગ સેન્ટરોમાં પણ આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે. સમગ્ર નર્મદા જિલ્લામાં ખાસ કરીને ગામડાને પણ અમે વહીવટીતંત્ર આવરી લેશે. અમે પદાધિકારીઓ પણ આ અભિયાનમાં અમે આવનારા દિવસોમાં જોડાવાના છે. કોરોનાને રોકવા માટે સમગ્ર દેશ અને ગુજરાતમાં જે અભિયાન કોરોના વોરિયર્સ અને સરકારે જે ચલાવ્યું એના કારણે આપણે કોરોના પર વિજય પ્રાપ્ત કર્યો છે. કદાચ ત્રીજો વેવ આવી શકે ને એની તૈયારી માટે ભારત સરકારને રાજ્ય સરકારે કોવિડ-19 વેક્સિન મહાઅભિયાનનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. એના માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબે પણ અપીલ કરી છે કે 18 વર્ષથી ઉપરના જે પણ યુવાનો છે એ બાકી હોય એ બધા જ લોકો વેક્સિન લે. કોરોનાને રોકવા માટે એકમાત્ર ઉપાય જો હોય તો વેક્સિન છે, અને જે લોકોએ જે વેક્સિન લીધી છે એને એટલો કોરોના નુકસાન કરી શકતો નથી. મેં પણ 2 વેક્સિન લીધી હતી, એના કારણે કોરોનાથી હું બચી શક્યો અને આજે 2 વેક્સિન લેવાના કારણે જ આજે હું ખૂબ સ્વાસ્થ્ય અનુભવું છું. અને બાકીના લોકોને પણ હું અપીલ કરું છું કે બાકી બધા જ લોકો, ખાસ કરીને ગામડાના લોકોએ આ વેક્સિન લેવું જોઈએ, અને ભવિષ્યમાં કોરોનાનો કોઈ એટેક થાય તો તેવા સમયે આપણે ખૂબ સ્વાસ્થ્યપૂર્વક સારું જીવન જીવીએ એના માટે વેક્સિન લેવું અતિ આવશ્યક છે. સમગ્ર રાજ્યમાં એક સાથે 80 થી 44 વર્ષવાળાના વેક્સિનેશન ચાલુ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં કુલ 40 જગ્યાએ આપણે વેક્સિનેશન સેન્ટર ચાલુ કર્યા છે. અને નર્મદા જિલ્લામાં આપણે આજનો લક્ષ્યાંક આપણો 4000 જેટલા લાભાર્થીઓને વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં જ્યાં શાળા હોય, જ્યાં પોલિંગ બૂથ હોય, કે જ્યાં લોકોને આ જે સેન્ટરની જાણકારી હોય તેવી જગ્યાએ આપણા વેક્સિન સેન્ટર ચાલુ કરવામાં આવેલ છે. અને આ વેક્સિન જગ્યાએ સ્પોટ રજિસ્ટ્રેશન, એટલે કે કોઈ પણ વ્યક્તિ એ જગ્યાએ પહોંચે અને તાત્કાલિક એનું રજિસ્ટ્રેશન થઈ જાય અને વેક્સિન મળી જાય એ રીતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. પણ હવે પછીના દિવસોમાં પણ પ્રાથમિક શાળા છે, જ્યાં લોકો જાણકારી હોય એવી જગ્યાએ આપણે આ વેક્સિન સેન્ટર ઊભા કરીને લોકોને સરળતાથી અને નજીકના, ઘરથી નજીકની જગ્યાએ વેક્સિન મળે તેવા પ્રયત્ન તમામ કરવામાં આવશે. આ ત્રીજો વેવ આવી રહેવાનો છે એવી વૈજ્ઞાનિકે આપણને ચેતવણી આપી છે, ભવિષ્યવાણી કરી છે, તો એની સામે રક્ષણ આપશે એવી મારી અપેક્ષા છે.